सरकारे पाक वीमा माटे जाहिर करेला नंबर बंद आवी रह्या छे। 48 कलाक वीती गया छे तेम छतां वीमा कंपनीओना नंबर बंद आवी रह्या छे। खेडूतो फरियाद माटे फोन करता आ नंबर नथी लागी रह्या। वीटीवीनी तपासमां कंपनीनो नंबर बंद आव्यो छे, टोल फ्री नंबर बंद छतां सरकारे नथी लीधा वीमा कंपनीओ पर कोई पगला। टोल फ्री नंबर शुरू करवा माटे हवे खेडूतो मांग करी रह्या छे। युनिवर्सल सोम्पो कंपनीनो टोल फ्री नंबर हजु पण बंद छे। 1800-200-5142 युनिवर्सल सोम्पो नो टोल फ्री नंबर छे। रिलायंस वीमा कंपनी नो नंबर पण वारंवार व्यस्त आवे छे। 1800-103-7712 भारतीय एक्सा जनरल नो टोल फ्री नंबर छे। भारतीय एक्सा जनरल नो टोल फ्री नंबर पण रिसीव नथी थई रह्यो। 1800-116-515 एग्रीकल्चर इंश्योरेंस नो टोल फ्री नंबर छे। एग्रीकल्चर इंश्योरेंस ना नंबर पण व्यस्त बतावी रहा छे। खेडूतो आखरे 48 कलाक सुधी राह जोईने हवे थाक्या छे। आखरे खेडूतो मांग करी रहा छे के वीमा कंपनीना आ नंबर सरकार द्वारा टकोर करीने शुरू करावामां आवे, जेथी તે પોતાની નોંધણી કરાવી શકે અને તેમને યોગ્ય વળતર મળી શકે। એક તરફ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહી છે, તેમાં હવે નંબરો વ્યસ્ત આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વીટીવીની તપાસમાં પણ આ તમામ કંપનીઓના નંબર બંધ આવી રહ્યા છે। સતત છેલ્લા કેટલાક કલાકોથી વીટીવી પણ તપાસ કરી રહ્યું છે। 48 કલાક આ નંબર જાહેર કર્યા અને વીતી ગયા છે, તેમ છતાં આ કંપનીઓના નંબર બંધ, વ્યસ્ત કે પછી અન્ય કોઈ પરિસ્થિતિમાં આવી રહ્યા છે। સંવાદદાતા રાજેન્દ્ર વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, નંબર વ્યસ્ત અથવા બંધ આવી રહ્યા છે, આ તરફ ખેડૂતો પ્રયત્ન કરી રહ્યા છે, શું સરકાર હવે વીમા કંપનીઓને કોઈ ટકોર નહીં કરે? કમોસમી વરસાદના કારણે ગુજરાતના 18 જિલ્લાઓના 44 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો, એટલે કે આ જે 44 તાલુકાઓ હતા ત્યાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। અને ત્યારબાદ રાજ્ય સરકારે એક જાહેરાત કરી હતી કે તમામ જે 4 વીમા કંપનીઓ છે એમના ટોલ ફ્રી નંબર ઉપર ખેડૂતો પાકની નુકસાનીની જે અરજી છે એ કરી શકશે, પોતાની માહિતી આપી શકશે। પરંતુ છેલ્લા 2 દિવસથી સતત આ ફોન બંધ આવે છે। ગઈકાલે પણ કૃષિ વિભાગના અગ્રસચિવ પૂનમચંદ પરમારે પણ જે વીમા કંપનીઓના જે અધિકારીઓ છે એમની સાથે વાતચીત કરી હતી, તેમને પણ આ સમસ્યા વિશે માહિતગાર કર્યા હતા અને તત્કાલિક આ હેલ્પલાઈન શરૂ કરવા માટેની પણ એમને કહેવામાં આવ્યું હતું। પરંતુ હજી સુધી એ જ સમસ્યા સામે આવી રહી છે। કાલે પણ અગ્રસચિવે વીમા કંપનીઓનો બચાવ કરતા કહ્યું હતું કે જે 2 કંપનીઓ છે જે ઓફિસ અવર્સમાં, એટલે કે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી એમનો ટોલ ફ્રી નંબર ચાલુ હોય છે, જ્યારે બીજી 2 કંપનીઓનું 24 કલાક ટોલ ફ્રી નંબર ચાલુ હોય છે। પરંતુ વીટી દ્વારા આ સમગ્ર તપાસ કરવામાં આવી, તેમ છતાં પણ તમામ જે નંબરો છે એ બંધ આવે છે। વીમા કંપનીઓએ આમ તો ખેડૂતો માટેની જે રજીસ્ટ્રેશન છે એના માટે માત્ર 1 જ નંબર જાહેર કર્યો છે, જોકે 2 થી 3 નંબર જાહેર કરવા જોઈએ જેનાથી ખેડૂતોને સરળતાથી એમની રજીસ્ટ્રેશન કરી શકે। પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર પણ વીમા કંપનીઓને છાવરી રહી છે, કારણ કે આટલી મોટી સમસ્યા સામે આવી રહી છે, તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કડક શબ્દોમાં વીમા કંપનીઓને કહેવામાં નથી આવ્યું। આ ઉપરાંત વીમા કંપનીઓના બચાવના કારણે રાજ્ય સરકારે જે ખેડૂતો છે એમની લેખિતમાં અરજી સ્વીકારવાની વાત કરી હતી કે જે નજીકનું જે કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં પણ ખેડૂતો પોતાની નુકસાનીની જે અરજી છે એ આપી શકશે। આ ઉપરાંત પોતાની જે પંચાયત છે પંચાયતમાં પણ નુકસાનીની અરજી આપી શકશે, એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી। પરંતુ વીમા કંપનીઓના નિયમ પ્રમાણે કે જે ખેડૂતોને નુકસાન થયું છે એમને હેલ્પલાઈન નંબરથી નોંધણી કરાવવાની હોય છે, પરંતુ આ હેલ્પલાઈન નંબર બંધ આવવાના કારણે ખેડૂતોમાં મોટો રોષ જોવા મળી રહ્યો છે અને રાજ્ય સરકાર ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। જી રાજેન્દ્ર, આભાર તમામ જાણકારી માટે।